સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સના છેલ્લા લેક્ચરમાં બિંદુવત વીજભારને કારણે વીજભારથી આર અંતરે આવેલા બિંદુ પાસેના સ્થિતિમાનનું સૂત્ર 1/4πε0Q/R મેળવેલું હતું. હવે આજના લેક્ચરમાં વિદ્યુત ડાયપોલને કારણે ડાયપોલના મધ્ય બિંદુથી આર અંતરે અને ડાયપોલ મોમેન્ટની દિશા સાથે થીટા જેટલો ખૂણો બનાવતી દિશામાં આવેલા કોઈ બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કઈ રીતે કરી શકાય તે સમજૂતી મેળવીએ. તો વિદ્યુત ડાયપોલના ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાનની ગણતરી માટેનું સૂત્ર અત્યારે આપણે મેળવવાનું છે. તો સૌથી પહેલું કામ વિદ્યુત ડાયપોલને દર્શાવી દઈએ. આ વિદ્યુત ડાયપોલ જે બે વિદ્યુતભારોનું તંત્ર છે તેનો એક વિદ્યુતભાર Q1 પ્લસ Q અને બીજો વિદ્યુતભાર Q2 બરાબર માઇનસ Q. વિદ્યુત ડાયપોલની વ્યાખ્યા: સમાન મૂલ્યના વિજાતીય વીજભારોને પરિમિત અંતરે મૂકવાથી બનતી રચનાને વિદ્યુત ડાયપોલ તરીકે ઓળખવામાં આવે છે. બંને વીજભારોના મૂલ્ય સરખા હોય, વિજાતી એક ધન હોય ત્યારે બીજો ઋણ, અને ડાયપોલમાં આ બંને વીજભાર વચ્ચેનું જે પરિમિત અંતર છે તેને આપણે 2a વડે દર્શાવીએ છીએ. તો આ બે વીજભાર વચ્ચેનું પરિમિત અંતર 2a. આ ડાયપોલનું મધ્ય બિંદુ જેને ઓ વડે દર્શાવો, ધન વીજભાર જે બિંદુ પાસે છે તેને કેપિટલ એ વડે દર્શાવો અને ઋણ વીજભાર જે બિંદુ પાસે છે તેને કેપિટલ બી વડે દર્શાવો. તો ડાયપોલના મધ્ય બિંદુથી ધન વીજભારનું અને ઋણ વીજભારનું જે અંતર મળે તે સ્મોલ એ થશે. તો મધ્ય બિંદુથી ધન અને ઋણ વીજભારના અંતર સ્મોલ એ વડે દર્શાવો. આ બંને વીજભાર વચ્ચેનું પરિમિત અંતર 2a અને વિદ્યુત ભાર Q ના ગુણાકારને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ તરીકે ઓળખીએ છીએ. અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા અથવા તો ડાયપોલની દિશા ઋણ વીજભારથી ધન વીજભાર તરફની હોય છે. તો માઇનસ Q થી પ્લસ Q તરફની આ Q2 થી Q1 તરફની જે દિશા છે તે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P ની દિશા છે. હવે આ ડાયપોલના ક્ષેત્રમાં ડાયપોલના મધ્ય બિંદુથી આર અંતરે અને ડાયપોલ મોમેન્ટની દિશા સાથે થીટા જેટલો ખૂણો બનાવતી દિશામાં જે બિંદુ P આવેલું છે ત્યાં આપણે સ્થિતિમાનની ગણતરી કરવી છે. તો આ બિંદુ P, આ બિંદુનું ડાયપોલના મધ્ય બિંદુથી જે અંતર છે તે આર છે. આપણે અહીંયા સ્થાન સદિશના સ્વરૂપે દર્શાવીએ તો આર જેટલા સ્થાન સદિશે આવેલું બિંદુ છે અને આ બિંદુ P નું જે અંતર છે, બિંદુ P ની જે દિશા છે એ ડાયપોલ મોમેન્ટની દિશા સાથે થીટા જેટલો ખૂણો બનાવે છે. હવે ધન વીજભારથી આ બિંદુ P નું જે અંતર મળે તેને આપણે R1 વડે દર્શાવીએ. જો સ્થાન સદિશના સ્વરૂપે દર્શાવવા જઈએ તો R1 સદિશ અને ઋણ વીજભારથી Q2 થી આ બિંદુ P નું જે અંતર છે તે R2 વડે દર્શાવે. અને સદિશના સ્વરૂપની વાત કરીએ તો સ્થાન સદિશ R2. હવે બિંદુ P પાસેનો વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે ગણી શકાય? તો આગળના પહેલા પ્રકરણમાં આપણે સંપાતપણાના સિદ્ધાંતની વાત કરી કે જ્યારે આપણી પાસે વીજભારનું તંત્ર હોય અને કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર અથવા તો બળની ગણતરી કરવી હોય ત્યારે તંત્રના દરેક સ્વતંત્ર વીજભારોને કારણે જે મૂલ્ય મળે તેના સદિશ સરવાળાથી અથવા તો બેઝિક સરવાળાથી પરિણામી મૂલ્ય મેળવી શકાય. તો આ સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે આ બિંદુ P પાસેનું પરિણામી સ્થિતિમાન ડાયપોલના બંને વીજભારોના સ્વતંત્ર સ્થિતિમાનના
બેઝિક સરવાળાથી મળશે અને વિદ્યુત સ્થિતિમાન એ અદિશ રાશિ છે જ્યારે સદિશ રાશિને સાથે સંબંધિત સરવાળાની વાત કરતા હોઈએ ત્યારે સદિશ સરવાળો લેવો જોઈએ આ વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે પરિણામે આપણે બેઝિક સરવાળાની વાત કરીએ છીએ તો બીજો p પાસેના સ્થિતિમાનને આપણે દર્શાવીએ v કૌંસમાં p અથવા તો v p અથવા r અંતે આવેલું આ બિંદુ હોવાથી v કૌંસમાં કેટલું મળશે તો ધન v બારને કારણે જે સ્થિતિમાન મળે તે v1 અને ઋણ v બારને કારણે જે સ્થિતિમાન મળે તે v2 બંને સ્વતંત્ર વિભારોના સ્થિતિમાનનો બેઝિક સરવાળો બંને બિંદુઓ થી પાસે પરિણામે બંને વિભારોના સ્થિતિમાનનું સૂત્ર 1/4πε0q/r જ્યાં r એ આપેલા વિભારથી આપેલા બિંદુનું અંતર હું અત્યારે આ ધન વિભારની વાત કરું છું એટલે ધન વિભારથી બિંદુ p નું જે અંતર હોય તે અહીંયા આપણે r નું નથી ધન વિભારના ક્ષેત્રમાં સ્થિતિમાન ધન મળે અને ઋણ વિભારના ક્ષેત્રમાં સ્થિતિમાન ઋણ મળે બંને બિંદુ વધવી પાસે એટલે ઋણ વિભારના સ્થિતિમાનનું સૂત્ર પણ આ જ આવશે 1/4πε0q/r પણ ઋણ વિભાર હોવાથી તેનું સ્થિતિમાન ઋણ મળશે પરિણામે અહીંયા નિશાની ઋણ લઈએ તો 1/4πε0q/r જ્યાં r એ ઋણ વિભારથી બિંદુ p નું અંતર દર્શાવે ચાલો બંને માંથી જે કોમન નીકળે તે કોમન લઈ લઈએ તો q upon 4 pi epsilon 0 કોમન લઈએ 1 upon r plus minus 1 upon r sorry 1 r 2 સમીકરણ 1 હવે r1 અને r2 ના મૂલ્યની ગણતરી કરી અહીંયા કિંમત મૂકીને સાદુરૂપ આપી દઈએ ત્યારે આ થિયરી પૂરી થાય તો હવે આપણું કામ છે આ r1 અને r2 ના મૂલ્યની ગણતરી કરવાની r1 અને r2 ના મૂલ્યની ગણતરી કરવા માટે સદિશના સરવાળાની ત્રિકોણની રીતનો ઉપયોગ કરીએ છીએ શું છે સદિશોના સરવાળાની ત્રિકોણની રીત યાદ કરી લઈએ તો એક સદિશ આ સદિશના શીર્ષ પર બીજા સદિશનું ઊંચ આવે તે રીતે આપણે બીજો સદિશ ગોઠવી દઈએ તો પહેલા સદિશના શીર્ષ પર બીજા સદિશનું ઊંચ આવે તે રીતે બીજા સદિશની ગોઠવણી કરી દીધી હવે પ્રથમ સદિશના ઊંચ અને બીજા સદિશના શીર્ષ ને જોડવાથી આ જે ત્રીજો સદિશ મળે તે ત્રીજો સદિશ આ બંનેનો સરવાળો દર્શાવે જો હું આને એ સદિશ વડે દર્શાવું આ બીજા સદિશને બી સદિશ વડે દર્શાવું તો પહેલા સદિશ એ ના પૂંછ અને બીજા સદિશ બી ના શીર્ષ ને જોડવાથી આ જે ત્રીજો સદિશ મળે તે આપેલા બંને સદિશોનો સરવાળો એટલે કે પરિણામી સદિશને રજૂ કરે આ છે સદિશના સરવાળા માટેની ત્રિકોણની તો આ સદિશના સરવાળા માટેની ત્રિકોણની રીતનો ઉપયોગ કરીને r1 અને r2 ના મૂલ્યની ગણતરી કરવી છે તો સૌથી પહેલા હું આ ત્રિકોણની વાત કરું ત્રિકોણ a o p માં કયા ત્રણ સદિશો છે તે આપણે જોઈએ તો એક સદિશ છે આ r સદિશ એક સદિશ આ r1 સદિશ બે સદિશ અને ત્રીજા સદિશની વાત કરીએ તો O અને A બિંદુ વચ્ચેનું અંતર A છે ડાયપોલ મોમેન્ટની દિશાને ધ્યાનમાં લઈએ તો આ ત્રીજો સદિશ થાય છે A સદિશ તો એક A સદિશ બીજો R1 સદિશ અને ત્રીજો R સદિશ હવે અહીંયા ત્રિકોણની રીતનો ઉપયોગ કરીએ તો આ એક સદિશ ના શીર્ષ પર આ બીજા સદિશનો કૂંચ આવે તે રીતે બીજા સદિશની ગોઠવણી કરેલી છે તો આ પહેલો સદિશ એના શીર્ષ પર આ બીજા સદિશનો કૂંચ આવે તે રીતે ગોઠવેલો છે તો હવે આ પહેલા સદિશના કૂંચ
અને આ બીજા સદિશના શીર્ષ ને જોડવાથી આ જે ત્રીજો સદિશ મળે છે તે ત્રીજો સદિશ આ બંનેનો સરવાળો દર્શાવે એટલે સરવાળાની ત્રિકોણની રીત પ્રમાણે ઓ પી સદિશ કોનો સરવાળો દર્શાવશે આ બંનેનો સરવાળો એ પી સદિશ પ્લસ ઓ એ સદિશ સદિશોના સરવાળાની ત્રિકોણની ચાલો ઓ પી સદિશ એટલે આ સ્ક્વેર સોરી આ સદિશ AP R1 સદિશ અને OA એ સદિશ આપણે R1 ના મૂલ્યની ગણતરી કરવી છે એટલે R1 ને હું કરતા બનાવી લઉં તો R1 સદિશ બરાબર R સદિશ માઈનસ A સદિશ બે સદિશોની બાદબાકી હવે સદિશોના સરવાળા અને બાદબાકી માટેના કોસાઇનના નિયમનો અત્યારે ઉપયોગ કરીએ તો શું હતો બે સદિશોના સરવાળા અથવા બાદબાકી માટેનો કોસાઇનનો નિયમ એ સદિશ પ્લસ ઓર માઈનસ બી સદિશ બે સદિશોના સરવાળા અથવા બાદબાકીના મૂલ્યની વાત કરીએ તો અંડર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા જ્યાં થીટા એ સદિશ A અને સદિશ B ની દિશા વચ્ચેનો ખૂણો દર્શાવે અને સદિશોના સરવાળાના મૂલ્યની વાત કરીએ ત્યારે અહીંયા નિશાની પ્લસ આવે અને સદિશોની બાદબાકીની વાત કરતા હોય તો અહીંયા નિશાની માઇનસ આવે તો આ બે સદિશોના સરવાળા અથવા બાદબાકીના મૂલ્યની ગણતરી માટેના કોસાઇનના નિયમને રજૂ કરે છે અહીંયા વર્ગોને દૂર કરવા માટે બંને બાજુ આપણે વર્ગ કરી દઈએ તો પરિણામી સદિશના સરવાળાના મૂલ્યનો સ્ક્વેર બરાબર a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab cos θ તો અહીંયા જે પરિણામી સદિશ છે તેને આપણે r1 વડે દર્શાવેલ છે a સદિશના સ્થાને r સદિશને સમજીએ અને b સદિશના સ્થાને a સદિશને સમજીએ તો પરિણામી સદિશનો એટલે કે સરવાળા અથવા બાદબાકીના મૂલ્યનો સ્ક્વેર r1 સ્ક્વેર સ્ક્વેર લખીએ છીએ એટલે સામેથી વર્ગમૂળ દૂર થઈ જાય તો a સ્ક્વેર એટલે r સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે a સ્ક્વેર બાદબાકી છે પરિણામે અહીંયા ઋણ નિશાની 2 a r cos θ જ્યાં θ એ r સદિશ અને a સદિશ ની દિશા વચ્ચેનો ખૂણો તો આ r સદિશ ની દિશા આ a સદિશ ની દિશા એ બંને દિશા વચ્ચેનો ખૂણો થીટા છે ચાલો હવે આ કોસાઇનના નિયમને દૂર કરી દઈએ સાદુરૂપ આપી દઈએ બધા જ માંથી આ સ્ક્વેર કોમન લઈએ આ ત્રણે ત્રણ પદમાંથી આ સ્ક્વેર કોમન લઈએ તો r1 નો સ્ક્વેર આ સ્ક્વેર કોમન લઈએ છીએ જો સીધું જ કોમન લેતા ન સાદુરૂપ આવડે તો આપણે એક સ્ટેપ વધારી દઈએ આ ત્રણે પદમાં જ્યાં r સ્ક્વેર નથી ત્યાં r સ્ક્વેર વડે ગુણી અને r સ્ક્વેર વડે ભાગી નાખી તો ગુણ્યા r સ્ક્વેર ના છેદમાં r સ્ક્વેર r સ્ક્વેર વડે ગુણવાથી અને ભાગવાથી તે કેન્સલ થઈ જાય પરિણામે આપણે કોઈ ફેરફાર કરેલો નથી માઇનસ 2ar cos θ r સ્ક્વેર ના છેદમાં r સ્ક્વેર શું કામ કરીએ છીએ અત્યારે આ આખા સમીકરણમાંથી મારે r સ્ક્વેર ને કોમન લેવા છે તો અહીંયા r સ્ક્વેર ની હાજરી છે જ્યારે આ બે પદમાં r સ્ક્વેર ની હાજરી નથી એટલા માટે હું પહેલા બંનેમાં r સ્ક્વેર વડે ગુણી અને r સ્ક્વેર વડે ભાગી નાખું તો r સ્ક્વેર કેન્સલ થઈ જવાથી ખરેખર સૂત્રમાં કોઈ ફેરફાર કરેલો નથી હવે હું આ દરેકમાંથી r સ્ક્વેર કોમન લઈ લઉં તો r1 સ્ક્વેર બરાબર r સ્ક્વેર કોમન લઈએ તો અહીંયાથી r સ્ક્વેર કોમન નીકળી જાય 1 અહીંયાથી r સ્ક્વેર કોમન લઈ લઈએ તો a સ્ક્વેર ના છેદમાં r સ્ક્વેર અહીંયાથી r સ્ક્વેર કોમન લઈ લઈએ તો એક r અંશમાં વધે છે r સ્ક્વેર છેદમાં છે એક એક r ને કેન્સલ કરી દઈએ તો 2 a cos θ ના છેદમાં હવે આપણે અત્યારે જે બિંદુ પાસેના વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરવી છે
તે બિંદુ P નું અંતર જે સ્મોલ r છે તે બે વિભાગ વચ્ચેના પરિમિત અંતર ની સરખામણીમાં ખૂબ જ વધારે છે એટલે અત્યારે આપણે a less than r આ શરતનું પાલન થતું હોય એના માટે સાદું રૂપ આપ્યું છે અને એનું મૂલ્ય r ની સરખામણીમાં ખૂબ જ નાનું પરિણામે a upon r ગુણોત્તર નું મૂલ્ય 1 કરતા ખૂબ જ નાનું હોય અને a upon r નું મૂલ્ય 1 કરતા નાનું હોય ત્યારે તેની જેટલી ઘાત વધતી જશે તે મૂલ્ય શૂન્યની વધુને વધુ નજીક જતું જશે પરિણામે આ શરતનું પાલન થતું હોય ત્યારે a upon r ગુણોત્તરની 1 કરતા વધારે ઘાતવાળા જે પદ છે તેને આપણે અવગણીએ છીએ તો આ પદમાં a square upon r square ને અવગણીએ તો r1 square is equal to r square 1 minus 2a cos theta upon r હવે વર્ગમૂળ લઈએ તો r1 nearly equal to r અહીંયા વર્ગમૂળ લઈએ છીએ એટલે આખા કૌંસ ઉપર 1/2 ઘાત લખી આ 1/2 ઘાત હવે આપણે તો શેની જરૂર છે 1/r+ ની જરૂર છે તો આ આખા સમીકરણને ઉલટાવી નાખીએ તો 1/r1 બરાબર 1/r અને આ આખા કૌંસને છેદમાં લઈ જઈએ અથવા તો આ કૌંસ ઉપર જે ઘાત છે તે માઈનસ કરી નાખીએ તો બંનેનો અર્થ એક જ તો 1 -2a cos theta છેદમાં r ની માઈનસ 1/2 હવે n પદ હોય તો એનું સાદુરૂપ આપણે જાણીએ છીએ કે 1 + x ની માઈનસ n ઘાત હોય તો આનું વિસ્તરણ 1 nx + n n + 1 x નો સ્ક્વેર છેદમાં 2 ફેક્ટોરિયલ માઈનસ n n + 1 n + 2 x ઘન છેદમાં 3 ફેક્ટોરિયલ + આ રીતે અનંત પદ મળશે તો 1 + x ની માઈનસ n ઘાત ત્યારે તેનું વિસ્તરણ આવા સ્વરૂપે આપણને મળે હવે આને આપણે આ સમીકરણ સાથે સરખાવીએ તો 1 + x x ના સ્થાને છે માઈનસ 2a cos theta / r ની માઈનસ n ઘાત માઈનસ n ના સ્થાને છે માઈનસ 1 હવે અત્યારે આ x ની સરખામણી આની સાથે કરીએ તો આપણે જેની સરખામણી કરીએ છીએ ત્યાં a upon r ગુણોત્તર છે અને a નું મૂલ્ય r ની સરખામણીમાં ખૂબ જ નાનું છે પરિણામે a upon r ગુણોત્તર નું મૂલ્ય પણ 1 કરતા નાનું છે આવી સ્થિતિમાં a upon r ની 1 કરતા વધારે ઘાત આવતી હોય તે બધા પદને અવગણીએ છીએ જેવી રીતે અહીંયા આપણે a square upon r square ને અવગણીએ છીએ તો અહીંયા જે x છે તેના સ્થાને a upon r વાળો પદ આવે છે પરિણામે x ની ત્યાં બે ઘાત હશે ત્યાં a upon r ની બે ઘાત હશે x ની 3 ઘાત હશે તો a upon r ની 3 ઘાત છે એટલે x ની વધારે ઘાત વાળા પદને અત્યારે આપણે અવગણી નાખીએ તો x square x ઘન આ બધા પદને અવગણી નાખીએ કારણ કે x ના સ્થાને અત્યારે a upon r છે અને a upon r નું મૂલ્ય ખૂબ જ નાનું છે પરિણામે ઘાત પણ જેમ વધતી જશે તેમ તે મૂલ્ય શૂન્યની નજીકનું મળતું જશે અને શૂન્યની નજીકનું મૂલ્ય સરવાળા કે બાદબાકીમાં ન લખવાથી પણ જવાબ બદલાતો નથી તો અત્યારે આ a upon r ગુણોત્તર ખૂબ જ નાનો હોવાથી આ વધારે ઘાત વાળા પદને આપણે અવગણી નાખીએ છીએ પરિણામે આવા સમીકરણના વિસ્તરણથી જે સાદુરૂપ મળે તેમાં આ બે પદને દાખલ કરીએ છીએ 1 - nx એટલે જે ઘાત છે એ
તેને આપણે અહીંયા ગુણાકાર માં લઈએ છીએ તો આ સૂત્રનો ઉપયોગ કરીને સાદુ આપીશું 1 પછી ઘાત અને આ બંનેનો ગુણાકાર ચાલો તો આ સૂત્ર પ્રમાણે સાદુ આપીએ તો 1 r ઘાત ને આ પદ સાથે ગુણી લઈએ તો માઈનસ અને માઈનસ પ્લસ થઈ જાય બગડો બગડો કેન્સલ થઈ જાય તો 1 પ્લસ e cos થીટા / r આ સમીકરણ 2 આ 1 / r + ની કિંમત મેળવી હવે આવી જ રીતે આ જ લોજિકનો ઉપયોગ કરીને 1 r - નું મૂલ્ય મેળવી લઈએ સોરી r 2 નું મૂલ્ય મેળવી લઈએ અને 1 r 2 નું મૂલ્ય મેળવવા માટે બીજા ત્રિકોણને ધ્યાનમાં લઈએ ત્યાં સદિશના સરવાળા માટેની ત્રિકોણની રીતનો ઉપયોગ કરીએ તો બીજો આ ત્રિકોણ ધ્યાનમાં લઈએ છીએ o b p તો ત્રિકોણ o b p માં સદિશના સરવાળાની ત્રિકોણની રીતનો ઉપયોગ કરવો છે તો એક સદિશ જે આ બંને વચ્ચેનું અંતર છે તેને સદિશ તરીકે લઈએ અને તેની દિશા ડાયપોલ મોમેન્ટની દિશામાં દર્શાવીએ તો આ એક સદિશ એસ એના શીર્ષ પર આથી આગળ રહેલો બીજો સદિશ તો પહેલા સદિશ ના કોણ અને બીજા સદિશ ના શીર્ષ ને જોડતો આ જે ત્રીજો સદિશ મળે છે કે આ બંનેનો સરવાળો દર્શાવે તો બી પી સદિશ બરાબર બી ઓ સદિશ પ્લસ ઓ સદિશના સરવાળાની ત્રિકોણની રીતનો ઉપયોગ કર્યો છે એક સદિશ ના શીર્ષ પર બીજા સદિશનો કોણ આવે તે રીતે દોરેલો બીજો સદિશ તો આ પહેલું સદિશ એના શીર્ષ પર આ બીજા સદિશનો કોણ આવે તે રીતે દોરેલો છે બીજો સદિશ તો પ્રથમ સદિશના કોણ અને બીજા સદિશના શીર્ષ ને જોડવાથી જે ત્રીજો સદિશ મળે તે બંનેનો સરવાળો દર્શાવે ચાલો તો અહીંયા આવશે r 2 સ્ક્વેર અહીંયા આવે છે a સદિશ સોરી સદિશ કરું છું પ્લસ r સદિશ આપણે r 2 નું મૂલ્ય ગણવા દઈએ છીએ તો બે સદિશોના સરવાળાની વાત થઈ છે જેવી રીતે અહીંયા બે સદિશોના બાદબાકીની વાત કરેલી એવી જ રીતે અહીંયા સરવાળાની વાત કરી છે તો આ સરવાળાનું મૂલ્ય r 2 વર્ગમાં ન લખવું પડે એટલે સ્ક્વેર લખીએ તો r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ 2 kr cos થીટા સદિશોના સરવાળા માટેનો કોસાઇનનો નિયમ ચાલો બધામાંથી r સ્ક્વેર કોમન લઈ લઈએ તો r 2 સ્ક્વેર r સ્ક્વેર કોમન લઈ લઈએ તો 1 પ્લસ અહીંયા r સ્ક્વેર નથી એટલે r સ્ક્વેર વડે ભાગવા પડશે a સ્ક્વેર / r સ્ક્વેર જે અહીંયા આપણે શીખવાડેલું છે તે જ રીતે અહીંયા માઇનસ છે અને ત્યાં પ્લસ છે બાકી બધા સ્ટેપ એક સરખા છે અહીંયા r સ્ક્વેર વડે ભાગીએ એક r કેન્સલ થઈ જાય 2a cos થીટા / r હવે a સ્ક્વેર / r સ્ક્વેર ને અવગણી નાખીએ તો આ પદ મળશે ઉલટાવી નાખીએ વર્ગમૂળ લઈ લઈએ અને અહીંયા જે સાદુરૂપ આપેલું છે બિલકુલ એવી જ રીતે સાદુરૂપ આપવાથી અહીંયા જે છેલ્લું પદ મળે છે એવું જ પદ અહીંયા મળશે તો આ બધા પદ હવે હું લખતો નથી આનું સાદુરૂપ આપીએ તો 1 r 2 બરાબર અહીંયા માઇનસ હતું છેલ્લા જવાબમાં પ્લસ આવે છે તો અહીંયા પ્લસ છે છેલ્લા જવાબમાં માઇનસ આવશે તો 1 r 1 માઇનસ e cos થીટા / r આ સમીકરણ નંબર 3 અહીંયા જેટલા સ્ટેપ લખેલા છે તે જ બધા સ્ટેપ અહીંયા આવશે તફાવત એટલો કે આમાં અહીંયા નિશાની ઋણ આવે છે અને અહીંયા નિશાની પ્લસ છે તો છેલ્લા જવાબમાં જે પ્લસ નિશાની છે એના સ્થાને અહીંયા માઇનસ નિશાની આવે તો 1 r + r 1 અને 1 r 2 જે મૂલ્યની આપણે જરૂર છે તે બંને મૂલ્યની ગણતરી કરી લીધી હવે આ બંને મૂલ્યો સમીકરણ 1 માં મૂકી દઈએ તો 2 અને 3 ની કિંમત સમી
समीकरण बे अने त्रण नी कीमत एक मा मुकता तो समीकरण एक लखिए आ अंतरे आवेला बिंदु पासे नो स्थितिमान q अपॉन 4 पाई एप्सिलॉन 0 1 अपॉन r1 અને 1 अपॉन r1 ની અને 1 अपॉन r2 ની કિંમત માં 1 अपॉन r સામાન્ય છે તે r ને અહીંયા તો 1 plus a cos theta upon r minus 1 upon r2 એટલે આ પદ ની કિંમત લખવાની છે આગળ દિશા ની ઋણ છે એટલે એકલો માઈનસ થઈ જાય આ પ્લસ થઈ જાય તો માઈનસ 1 plus a cos theta upon r ચાલો 1 1 કેન્સલ થઈ જશે a cos theta upon r प्लस a cos theta upon r એટલે 2 a cos theta upon r a cos theta upon r प्लस a cos theta upon r એટલે 2 a cos theta upon r હવે અહીંયા જે વધે છે તે લખી તો q છેદ માં 4 pi epsilon 0 into r ચાલો r into r r square થઈ જાય 2aq જે ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર છે તો p cos theta upon 4 pi epsilon 0 આવશે અથવા 1 upon 4 pi epsilon 0 ના સ્થાને આપણે અચળાંક k લખીએ તો k p cos theta છેદ માં આવશે અને આ સૂત્ર એ વિદ્યુત ડાયપોલ ને કારણે ડાયપોલ ના મધ્ય બિંદુ થી r અંતરે આવેલા અને ડાયપોલ મોમેન્ટ ની દિશા સાથે થીટા કોણ બનાવતી દિશામાં રહેલા બિંદુ પાસેના સ્થિતિમાનનું સૂત્ર દર્શાવે છે હવે આ સૂત્ર પરથી જોઈ શકાય કે ડાયપોલ ને કારણે r અંતરે આવેલા બિંદુનું સ્થિતિમાન અંતરના વર્ગના વિશ પ્રમાણમાં બદલે છે જ્યારે બિંદુવત વિભાગને કારણે સ્થિતિમાન અંતરના વિશ પ્રમાણમાં તો બિંદુવત વિદ્યુતભારનું સ્થિતિમાન અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય જ્યારે ડાયપોલનું સ્થિતિમાન અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય ઉપરાંત આ સૂત્ર પરથી હું કહી શકું કે ડાયપોલને કારણે તેની આસપાસના અન્ય કોઈપણ બિંદુ પાસેના સ્થિતિમાનનો આધાર સેના પર આ ખૂણા થીટા તો ડાયપોલ મોમેન્ટની દિશા અને આપેલા બિંદુનું જે સ્થાન સદિશ છે તેની દિશા વચ્ચેનો ખૂણો બદલાવતા જઈએ તો સ્થિતિમાન બદલાતું હશે અને સ્થિતિમાન અદિશ રાશિ છે તો હવે આપણે ડાયપોલની અક્ષ પર આવેલા કોઈ બિંદુની વાત કરી ડાયપોલની અક્ષ પર આવેલા બિંદુની વાત તો આ આકૃતિની વાત કરું તો બંને વિદ્યુતભારમાંથી પસાર થતી આ જે સામાન્ય રેખા છે તેને આપણે ડાયપોલની અક્ષ તરીકે ઓળખીએ છીએ અને અક્ષ પર આવેલા કોઈ બિંદુની વાત કરતો હોય તો આ બિંદુ P જો અહીંયા અક્ષ પર આવેલો હોય તો આ ખૂણો થીટા છે તે થીટાનું મૂલ્ય શૂન્ય બની જાય તો અક્ષ પરના બિંદુની વાત કરતા હોઈએ ત્યારે થીટા ઇઝિક્વલ ટુ શૂન્ય અથવા તો 180 અંશ મળે 180 અંશ કઈ રીતે કે આ બિંદુ P અહીંયા રો વિદ્યુતભાર તરફ આપેલું હોય અહીંયા હોય બિંદુ P તો ડાયપોલ મોમેન્ટ ની દિશા ઉપર તરફ સ્થાન સદિશ r ની દિશા નીચે તરફ તો ખૂણો 180 હવે આ સ્થિતિમાં વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરવા જઈએ તો cos 0 નું મૂલ્ય પ્લસ 1 અને cos 180 નું મૂલ્ય માઇનસ 1 થાય અત્યારે આપણે મૂલ્યની વાત કરીએ તો અક્ષ પરના કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન પ્લસ ઓર માઇનસ kp upon r અથવા તો p upon 4 pi epsilon 0 r અને આ જે સ્થિતિમાન છે તે મહત્તમ મૂલ્ય દર્શાવે છે કારણ કે કોષ વિધેયનું મૂલ્ય મહત્તમ હોય છે અને વિષુવવૃત્તીય સમતલની વાત કરીએ વિષુવવૃત્તીય સમતલ વિષુવવૃત્તીય સમતલના કોઈ બિંદુ પાસેના સ્થિતિમાનની ગણતરી કરીએ
તો વિષુવવૃત્તીય સમતલ માટે વિષુવવૃત્તીય સમતલ એટલે ડાયપોલના બંને વિભાગને જોડતી રેખાના મધ્ય બિંદુમાંથી પસાર થાય અને મધ્ય બંને વિભાગને જોડતી રેખાને લંબ એવું સમતલ પરિણામે સમતલમાં વિષુવવૃત્તીય સમતલમાં રહેલા કોઈપણ બિંદુ માટે થીટાનું મૂલ્ય 90 અંશ હોય તો વિષુવવૃત્તીય સમતલની વાત કરતા હોય ત્યારે થીટાનું મૂલ્ય 90 અને કોસ 90 નું મૂલ્ય 0 તો વિષુવવૃત્તીય સમતલના કોઈપણ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન 0 મળે છે કોસ 90 બરાબર કે વિષુવવૃત્તીય સમતલ પર કહીએ છીએ આ ડાયપોલના બંને વિભાગ છે બંને વિભાગને જોડતી રેખાના મધ્ય બિંદુમાંથી એટલે કે ડાયપોલના મધ્ય બિંદુમાંથી પસાર થતો અને આ રેખાને લંબ એવું જે સમતલ મળે તે સમતલને આપણે વિષુવવૃત્તીય સમતલ અને આ વિષુવવૃત્તીય સમતલમાં હું બિંદુ કોઈ પણ સ્થાને પસંદ કરું તો આ અને ડાયપોલ મોમેન્ટ P ની દિશા વચ્ચેનો ખૂણો 90 અંશનો બને કોસ 90 નું મૂલ્ય 0 છે પરિણામે વિષુવવૃત્તીય સમતલના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન 0 મળે તો યાદ રાખવાનું કે વિષુવવૃત્તીય સમતલના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન 0 છે એનો અર્થ શું વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા યાદ કરો વિદ્યુત સ્થિતિમાન એટલે અનંત અંતરેથી એકમ ધન વિદભારને ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લઈ આવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય તો જો અનંત અંતરેથી એકમ ધન વિદભારને આ વિદ્યુત ડાયપોલના વિષુવવૃત્તીય સમતલના કોઈ બિંદુ પાસે લઈ આવવું હોય તો કરવું પડતું કાર્ય 0 હશે કારણ કે ત્યાં સ્થિતિમાન 0 છે અથવા તો વ્યાખ્યા પ્રમાણે કાર્યનું સૂત્ર શું મળે છે ઉર્જાનું સૂત્ર શું મળે છે વિદ્યુત ભાર અને તે બિંદુ પાસેના સ્થિતિમાનનો ગુણાકાર તો વિષુવવૃત્તીય સમતલના કોઈ પણ બિંદુ પાસે અન્ય વિદભારને લઈ આવવા માટેનું કાર્ય એટલે અન્ય વિદભાર અને તે બિંદુના સ્થિતિમાનનો ગુણાકાર અને વિષુવવૃત્તીય સમતલના કોઈ પણ બિંદુએ સ્થિતિમાન 0 હોવાથી કાર્ય 0 મળે હવે ડાયપોલને કારણે વિદ્યુત ક્ષેત્ર ને યાદ કરો તો અક્ષ પર અને વિષુવરેખા પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની હાજરી હતી અને વિષુવરેખા પરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવેલ હતું માઇનસ પી અપોન 4 પાઈ એપ્સિલોન 0 આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 3/2 તો વિદ્યુત ડાયપોલના વિષુવરેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય છે વિષુવરેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 0 હોતું નથી કંઈક વિદ્યુત ક્ષેત્ર હશે તેમ છતાં પણ ત્યાં વિદ્યુત સ્થિતિમાન 0 મળે છે તો યાદ રાખવાનું કે એવું કયું બિંદુ છે કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર અશૂન્ય હોવા છતાં પણ વિદ્યુત સ્થિતિમાન 0 મળે છે તો ડાયપોલની વિષુવવૃત્તીય સમતલ પરનું બિંદુ અથવા તો એવું કયું બિંદુ છે કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન 0 હોવા છતાં પણ વિદ્યુત ક્ષેત્ર 0 નથી તો એનો જવાબ વિદ્યુત ડાયપોલના વિષુવવૃત્તીય સમતલમાં આવેલું બિંદુ તો આ વિદ્યુત ડાયપોલને કારણે આ અંતરે અને ડાયપોલ મોમેન્ટની દિશા સાથે થીટા જેટલો ખૂણો બનાવતી દિશામાં આવેલા બિંદુ P પાસેના વિદ્યુત સ્થિતિમાનની ગણતરી છે હવે આપણે સમ સ્થિતિમાન પૃષ્ઠની વાત કરીએ સંપાતપણાના સિદ્ધાંતની થિયરી છે પણ સંપાતપણાનો સિદ્ધાંત જાણીએ છીએ કે જ્યારે વિભારોના તંત્રની વાત કરતા હોઈએ ત્યારે કોઈ પણ બિંદુ પાસેનું સ્થિતિમાન એ તંત્રના દરેક વિભારોના સ્વતંત્ર સ્થિતિમાનના બેઝિક સરવાળાથી ગણાય એ સંપાતપણાનો સિદ્ધાંત છે તો આ એક સંપાતપણાનો સિદ્ધાંતનો જ અહીંયા ઉપયોગ કરેલો છે હવે વાત કરવાની છે સમ સ્થિતિમાન પૃષ્ઠની તો સમ સ્થિતિમાન પૃષ્ઠ નામ પરથી જ ખ્યાલ આવી જાય સમ સ્થિતિમાન પૃષ્ઠ પૃષ્ઠ નો અર્થ સપાટી તો એવી સપાટીનો આપણે વિચાર કરવાનો કે જ્યાં
विद्युत स्थितिमान नुं मूल्य सरखुं होय। तो विद्युत क्षेत्रमां आपणे एवी सपाटीनी कल्पना करीए, विद्युत क्षेत्रमां एवी सपाटीनो विचार करीए के ते सपाटीना दरेक बिंदुना स्थितिमान एक सरखा होय। तो आवी सपाटीने हुं समस्थितिमान पृष्ठ तरीके ओळखावी शकुं। फरीथी समस्थितिमान पृष्ठ, पृष्ठ नो अर्थ सपाटी, स्थितिमान एटले स्थितिमान अने सम एटले सरखुं। तो एवी सपाटीनो विचार करवानो के जेना दरेक बिंदु पासे स्थितिमान मूल्य एक सरखुं मळे, तो आवी सपाटीने समस्थितिमान पृष्ठ तरीके ओळखावी शकाय। व्यवस्थित व्याख्या कहीए तो विद्युत क्षेत्रमां एवी सपाटी विचारवानी के जेना दरेक बिंदुनुं स्थितिमान एक ज होय, तो तेने समस्थितिमान पृष्ठ कहे छे। कई रीते मेळवी शकाय ए हवे समजवा दईए। तो हुं अत्यारे अवकाशना कोई एक बिंदु पासे कैपिटल क्यू ई भारने दर्शावुं, जे धन अथवा तो ऋण होय शके। અત્યારે માની લઈએ છીએ કે આ વિભાર ધન છે, ક્યુ ગ્રેટર ધેન 0। હવે તેની આસપાસના વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે ક્ષેત્ર રેખાઓ દોરી, તો ધન વિભાર હોવાથી ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી બહાર તરફ મળે, અને જો ઋણ વિભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી અંદર તરફ મળે, અને ત્રિપરિમાણ કેટલી ક્ષેત્ર રેખાઓ દોરી શકાય અસંખ્ય। ક્ષેત્ર રેખાઓની સંખ્યાની ગણતરી કરવી હોય તો આપણી પાસે સૂત્ર છે ક્યુ અપોન એપ્સિલોન 0, એ ફ્લક્સનું સૂત્ર છે, ગાઉસના નિયમમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0। એ ખરેખર શું દર્શાવે છે, આપેલા વિભાગમાંથી બહાર આવતી ક્ષેત્ર રેખાની સંખ્યા દર્શાવે છે। તો પરીક્ષામાં કોઈ આવો પ્રશ્ન એક માર્કમાં પૂછે કે 10 માઇક્રોકુલમ વિભાગમાંથી કેટલી ક્ષેત્ર રેખાઓ બહાર આવતી હશે તે સંખ્યાની ગણતરી કરો। તો સિગ્મા ક્યુ ના સ્થાને 10 માઇક્રોકુલમ એટલે -6 છેદ માં એપ્સિલોન 0 8.85 10^-12। સાદું પગપથી જે જવાબ મળે તે આ 10 માઇક્રોકુલમ માંથી બહાર આવતી ક્ષેત્ર રેખાની સંખ્યા હશે। તો કેટલી ક્ષેત્ર રેખાઓ છે તે આપણે ગણતરી કરી શકીએ। અત્યારે અસંખ્ય ક્ષેત્ર રેખાઓ આ વિભાગમાંથી બહાર આવે છે એવું માની લઈએ, અને ત્રિપરિમાણમાં દરેક દિશા જેમ લેમ્પને ચાલુ કરીએ અને લેમ્પમાંથી આવતો પ્રકાશ ત્રિપરિમાણમાં બધી દિશામાં સમાન રીતે ફેલાય છે, એવી જ રીતે આ ક્ષેત્ર રેખાઓને આપણે વિચારીએ। હવે આ બિંદુવત વિભાગના ક્ષેત્રમાં આર અંતરે આવેલા કોઈ બિંદુ પાસેના સ્થિતિમાનની વાત કરીએ તો 1/4πε0 q upon r, જેમાં 1/4πε0 એ અચળ પદ છે, q તો આપણી પાસે અત્યારે એક જ બિંદુવત વિભાર છે, આપેલો એક વિભાર છે પરિણામે q પણ હશે। તો આ સૂત્રમાં અંતર એ ચલ રાશિ છે, એટલે જો વિભારથી અંતર બદલાય તો સ્થિતિમાન બદલાશે, આર નું મૂલ્ય વધારતા જઈશું તેમ સ્થિતિમાન ઘટતું જાય, અને આર નું મૂલ્ય ઘટાડતા જઈએ તો સ્થિતિમાન વધતું જાય। હવે આપણે અત્યારે આ વિદ્યુત ક્ષેત્રમાં એવા બિંદુઓ પસંદ કરીએ કે જે દરેક બિંદુ માટે આર નું મૂલ્ય એક સરખું મળે, અને યાદ રાખજો સ્થિતિમાન અદિશ રાશિ છે એટલે દિશાઓને કોઈ ધ્યાનમાં લેવાની જરૂર નથી। તો આ વિભારથી એક સરખા આ અંતરે આવેલા હું આવા બિંદુઓ પસંદ કરું, આ દરેક બિંદુનું વિદ્યુત ભારથી અંતર એક સરખું છે આ અંતરે, તો હવે હું સૂત્ર પરથી કહી શકું કે જો દરેક બિંદુનું અંતર સરખું હોય તો આ દરેક બિંદુના સ્થિતિમાન પણ સરખા હોય, અને સરખા સ્થિતિમાન હોય તો બધા સ્થિતિમાન એટલે સ્થિતિમાન એક સરખું મૂલ્ય ધરાવતા બિંદુ। તો મેં અહીંયા સરળતા માટે આ થોડા બિંદુ દર્શાવેલા છે, હવે આ બધા જ બિંદુઓને આપણે જોડી દીધી ત્રિપરિમાણમાં, યાદ રાખો આ બધા બિંદુને ત્રિપરિમાણમાં જોડી દીધી। તો
एक सपाटी तैयार થાય અને તે જે સપાટી તૈયાર થઈ છે તેનો આકાર શું હશે કવચ આકાર હશે આ બધા બિંદુઓ ત્રિપરિમાણમાં છે અને ત્રિપરિમાણમાં તે બધા બિંદુઓને જોડવાથી જે સપાટી તૈયાર થાય તે કવચ આકાર હશે અને આ એવું કવચ તૈયાર થશે એવી સપાટી તૈયાર થશે કે જેના કેન્દ્રમાં આપણે પસંદ કરેલો વિભાગ કેપિટલ Q છે તો હું કહી શકું કે હવે આ કવચ ના કેન્દ્ર પર જો કેપિટલ Q વિભાગ હોય તો તે વિભાગથી આ કવચની સપાટી પરના દરેક બિંદુનું અંતર એક સરખું હશે કેટલું કવચની ત્રિજ્યા અને જો સપાટીના દરેક બિંદુનું અંતર એક સરખું હોય તો આ કવચની સપાટી પરના દરેક બિંદુના સ્થિતિમાન પણ એક સરખા હોય તો આ એવું કવચ તૈયાર થશે કે તેના પરના દરેક બિંદુએ સ્થિતિમાન એક સરખું પરિણામે આ કવચને હું સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે ઓળખી શકું તો સમસ્થિતિમાન પૃષ્ઠ કઈ રીતે દોરી શકાય બિંદુવત વિદ્ભારને કેન્દ્ર તરીકે લઈ જે કવચ દોરવામાં આવે તે કવચના દરેક બિંદુનું વિદ્ભારથી અંતર સરખું હોવાથી તે કવચના દરેક બિંદુએ સ્થિતિમાન પણ સરખું હશે પરિણામે તે કવચને સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે ઓળખી છે તો બિંદુવત વિદ્ભારને કેન્દ્ર તરીકે લઈ જે કવચ વિચારીએ તે કવચ એક સમસ્થિતિમાન પૃષ્ઠને દર્શાવે હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ ત્રિજ્યા આવર્તી દિશામાં છે જ્યારે કવચ ની સપાટી અને વિદ્યુત ક્ષેત્ર રેખા વચ્ચેનો ખૂણો આપણે વિચારીએ તો તે કોઈ પણ બિંદુ પાસે હંમેશા 90 અંશનો જ મળશે તો બીજો મુદ્દો આવો આપણે તારવી શકીએ કે સમસ્થિતિમાન પૃષ્ઠની વાત કરતા હોઈએ ત્યારે સમસ્થિતિમાન પૃષ્ઠના કોઈ પણ બિંદુએ સમસ્થિતિમાન પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્રની દિશા વચ્ચેનો ખૂણો 90 અંશનો એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને સમસ્થિતિમાન પૃષ્ઠ હંમેશા પરસ્પર લંબરૂપે જ ગોઠવાયેલા હોય છે કોઈ પણ બિંદુ પાસે તો એક આ બિંદુ યાદ રાખવાનું જ્યાં જ્યાં સમસ્થિતિમાન પૃષ્ઠની વાત થતી હોય ત્યાં ત્યાં ક્ષેત્ર રેખાઓ એ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબરૂપ હોય અથવા તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણને આપેલી હોય અને ત્યાં સમસ્થિતિમાન પૃષ્ઠની કલ્પના કરવાની હોય તો દરેક ક્ષેત્ર રેખાને લંબ એવી સપાટી જે દોરીએ તે સપાટી સમસ્થિતિમાન પૃષ્ઠને રજૂ કરે દાખલા તરીકે આપણી પાસે એક આવો નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે નિયમિત વિદ્યુત ક્ષેત્રનો અર્થ શું કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એક સરખી હશે સમાન વિદ્યુત ક્ષેત્ર છે એટલે દરેક ક્ષેત્ર રેખાઓ એક જ દિશામાં હોય અને દરેક બે ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર હંમેશા એક જ સરખું દોરવાતું હોય હવે આવા ક્ષેત્રમાં આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું હશે એ વિચારીએ તો લાક્ષણિકતા તો ખ્યાલ આવી ગઈ કે ક્ષેત્ર રેખાઓ અને સમસ્થિતિમાન પૃષ્ઠની સપાટી વચ્ચેનો ખૂણો 90 અંશનો તો આ દરેક ક્ષેત્ર રેખાને લંબ રૂપે હોય તેવી સપાટી આપણે દોરી તો દરેક ક્ષેત્ર રેખાને લંબ એવી સપાટી હું આવી વિચારી છું તો આ એવી સપાટી તૈયાર થાય છે કે જેના દરેક બિંદુએ દરેક ક્ષેત્ર રેખાઓ સપાટીને લંબ રૂપે પરિણામે આ સપાટીના દરેક બિંદુનું સ્થિતિમાન એક સરખું હશે તો આને હું સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે ઓળખાવી શકું અને અહીંયા જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે તેનો આકાર એક સમતલ છે તો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય ત્યારે સમસ્થિતિમાન પૃષ્ઠનો આકાર સમતલ પ્રકારનો સમતલ પ્રકારનો જ્યારે બિંદુવત વિદ્ભારના ક્ષેત્રમાં સમસ્થિતિમાન પૃષ્ઠનો આકાર કવચ આકારનો હોય છે હવે હું અન્ય એક સમસ્થિતિમાન પૃષ્ઠ દોરું તો આ બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ અને બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવા માટે હું જે બીજું સમતલ તૈયાર કરું તેની દરેક બિંદુ પાસે ક્ષેત્ર રેખા લંબ રૂપે છે તો આ બંને સમસ્થિતિમાન પૃષ્ઠ છે અને બંને સમસ્થિતિમાન પૃષ્ઠ હંમેશા એકબીજાને સમાંતર બંને સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચે બનતો ખૂણો શૂન્ય તો આ પણ યાદ રાખવાનું કે
एक જ ક્ષેત્રમાં જેટલા સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવામાં આવે તે દરેક સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાને સમાંતર જ હોય તે દરેક સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેનો ખૂણો શૂન્ય હોય એવી જ રીતે હવે આ બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં હું બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ તૈયાર કરું તો આ વિદ્યુતભારને કેન્દ્ર તરીકે લઈ એક અલગ ત્રિજ્યાનું કવચ દોરું તો આ જે બીજું કવચ દોરું છું તેના દરેક બિંદુએ સમસ્થિતિમાન આ દરેક બિંદુએ અંતર સરખું થશે પરિણામે આ બીજું એક સમસ્થિતિમાન પૃષ્ઠ તૈયાર થયું અને આ જ વિદ્યુતભારને કેન્દ્ર તરીકે લઈ હું એક અલગ ત્રિજ્યાનું પાછું એક કવચ વિચારું તો આ કવચના દરેક બિંદુએ સ્થિતિમાન સરખું હોવાથી તે પણ સમસ્થિતિમાન પૃષ્ઠ છે તો આપેલા વિદ્યુત ક્ષેત્રમાં આવા અસંખ્ય સમસ્થિતિમાન પૃષ્ઠનો વિચાર કરી શકાય અને દરેક સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાને સમાંતર જ હશે એટલે કોઈ પણ એક ક્ષેત્રમાં દોરેલા દરેક સમસ્થિતિમાન પૃષ્ઠ સમાંતર હોવાથી તેમની વચ્ચેનો ખૂણો શૂન્ય થશે એક જ ક્ષેત્રમાં રહેલા સમસ્થિતિમાન પૃષ્ઠ ક્યારેય એકબીજાને છેદી શકે અને સમસ્થિતિમાન પૃષ્ઠનો અર્થ એવો નહીં સમજી લેવાનો કે આ દરેક સમસ્થિતિમાન પૃષ્ઠ પરના દરેક બિંદુના સ્થિતિમાન સરખા છે હું અહીંયા એક બિંદુનો વિચાર કરું એક બિંદુનો અહીંયા વિચાર કરું અને એક અહીંયા બિંદુ વિચાર કરું તો આ ત્રણે ત્રણ બિંદુ સમસ્થિતિમાન પૃષ્ઠ પર આવેલા છે તો આ ત્રણે બિંદુના સ્થિતિમાન સરખા હશે એવું જરૂરી નથી સ્થિતિમાનનું સૂત્ર છે 1/4πε0qr તો ત્રણે ત્રણ સમસ્થિતિમાન પૃષ્ઠ છે પણ બિંદુવત વિદ્યુતભારથી એ ત્રણેની ત્રિજ્યા એટલે કે અંતર અલગ અલગ છે અને અંતર અલગ અલગ છે પરિણામે ત્રણેના સ્થિતિમાન વધારે છે તો આ બિંદુ વિદ્યુતભારની સૌથી નજીકનું બિંદુ હોવાથી અહીંયા સ્થિતિમાન વધારે હશે અહીંયા સ્થિતિમાન ઓછું હશે અહીંયા સ્થિતિમાન એના કરતાં પણ ઓછું હશે આના પર આવેલા બધા બિંદુઓના સ્થિતિમાન એક સરખા આ બીજા કવચ પર આવેલા બધા બિંદુઓના સ્થિતિમાન એક સરખા આ બંનેના સ્થિતિમાન અલગ અલગ એવી જ રીતે અહીંયા પણ વિચારવાનું કે આ સમતલ પર આવેલા દરેક બિંદુનું સ્થિતિમાન એક જ સરખું હશે આ સમતલ પર આવેલા દરેક બિંદુનું સ્થિતિમાન એક જ સરખું હશે પણ અહીંયા જે સ્થિતિમાન છે તે સ્થિતિમાનનું મૂલ્ય અહીંયા હશે અહીંયા જે સ્થિતિમાન હોય એના કરતાં આ સમતલ પાસેનું સ્થિતિમાન ઓછું હશે જેમ ક્ષેત્રની દિશામાં જઈએ તેમ સ્થિતિમાનમાં ઘટાડો થાય અહીંયા સ્થિતિમાન 10 વોલ્ટ હોય તો અહીંયા એના કરતાં ઓછું હોય ક્ષેત્રની દિશામાં જવાથી સ્થિતિમાનમાં ઘટાડો થાય ઉલટું યાદ રાખવાનું ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જવાથી વિદ્યુત સ્થિતિમાનમાં વધારો થાય તો ચાલો કયા વિદ્યુત ક્ષેત્રમાં સમસ્થિતિમાન પૃષ્ઠ કયા આકારનું એની વાત થઈ હવે આપણે બે સજાતીય વિદ્યુતભારનો વિચાર કરીએ પછી બે ધન હોઈ શકે અથવા તો બંને વિદ્યુતભાર ઋણ હોઈ શકે તો સજાતીય વિદ્યુતભારોના ક્ષેત્રમાં સમસ્થિતિમાન દૂરી તો આ બંને બિંદુવત વિદ્યુતભાર છે એના ક્ષેત્રમાં જે સમસ્થિતિમાન પૃષ્ઠ મળે તે આવા કવચ આકારના હશે આ કવચ આકારના તો યાદ રાખવાનું કે બે સજાતીય વિદ્યુતભારોને પાસ પાસે મૂકવામાં આવે ત્યારે જે સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તેનો આકાર પણ કવચ આકાર હોય વિદ્યુત ડાયપોલની વાત કરીએ તો વિદ્યુત ડાયપોલમાં એક ધન વિદ્યુતભાર અને એક ઋણ વિદ્યુતભાર આ વિદ્યુત ડાયપોલના ક્ષેત્રમાં સમસ્થિતિમાન પૃષ્ઠ દોરી તો તે સમસ્થિતિમાન પૃષ્ઠનો આકાર વિદ્યુતભારની નજીકના બિંદુએ કવચ આકારનો હશે અને મોટા અંતરે તે આવા ડંબેલા કારણ તો ઘણી વખત કયા વિદ્યુત ક્ષેત્રમાં સમસ્થિતિમાન પૃષ્ઠ કયા આકારનું હોય એવો પ્રશ્ન પણ પૂછી શકે તો બિંદુવત વિદ્યુતભારના ક્ષેત્રમાં સમસ્થિતિમાન પૃષ્ઠ કવચ આકાર સજાતીય વિદ્યુતભાર હોય ત્યારે પણ કવચ આકાર અહીંયા શું જોવા મળે છે કોઈ પણ બિંદુ પાસે બે સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેનું અંતર એક સરખું જ્યારે તે સજાતીય વિદ્યુતભાર પાસ પાસે હોય ત્યારે સમસ્થિતિમાન પૃષ્ઠ કવચ આકારનું હોય પણ દરેક બિંદુ પાસે
તે અંતર એક સરખું જળવાતું નથી બે વિભાગની વચ્ચેના ભાગમાં અંતર ઓછું હોય અહીંયા અંતર વધારે અને ડાયપોલ ના છિદ્રમાં સમસ્થિતિમાં પૃષ્ઠ કવચ આકારનું સોરી ડમ્બેલ આકારનું અને સમાન વિદ્યુત ક્ષેત્રમાં સમસ્થિતિમાં પૃષ્ઠ સમતલ આકારનું હવે આ સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ એક વિજબારની ગતિ કરાવીને એક બિંદુ પરથી અન્ય બિંદુ પર લઈ જવા માટેના કાર્યની ગણતરી કરી તો સમજવા માટે હું આ એક જ સમસ્થિતિમાન પૃષ્ઠ પર બિંદુ P છે ત્યાંથી આ વિજબારને ખસેડીને આ બિંદુ Q પાસે લઈ આવું છું અહીંયાથી લઈને આટલું સ્થાનાંતર આપું છું તો આ સ્મોલ q વિજબારને બિંદુ P થી બિંદુ Q સુધી લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે તે કાર્યની મારે ગણતરી કરવી છે તો કાર્યનું સૂત્ર આપણે આના આગળના લેક્ચરમાં જોયેલું તો કાર્ય ડબલ P થી Q સુધીની ગતિની વાત કરીએ છીએ જે વિભારની ગતિ કરાવવાની છે તે વિભાર અને જે બે બિંદુ વચ્ચે ગતિ કરાવવાની છે તે બે બિંદુ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત કાર્યનું મૂલ્ય આપશે વિદ્યુત ભાર અને જે બે બિંદુ વચ્ચે ગતિ કરાવવાની છે તે બે બિંદુ વચ્ચેના સ્થિતિમાનનો તફાવત નો ગુણાકાર તે વિજબારની ગતિ કરાવવા માટેનું કાર્ય આપે તો વિજબાર સ્મોલ ક્યુ છે સ્થિતિમાનના તફાવતની વાત કરીએ ત્યારે હંમેશા અંતિમ બિંદુનું સ્થિતિમાન માઇનસ પ્રારંભિક બિંદુનું સ્થિતિમાન તો P થી Q તરફની ગતિ આપણે વિચારીએ છીએ તો અંતિમ બિંદુનું સ્થિતિમાન માઇનસ પ્રારંભિક બિંદુનું સ્થિતિમાન હવે બિંદુ P અને બિંદુ P Q એક જ સમસ્થિતિમાન પૃષ્ઠ પર આવેલા છે એક જ પૃષ્ઠ પરના પરિણામે બંને બિંદુની સ્થિતિમાન એક જ સરખા હશે સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા એક જ સમસ્થિતિમાન પૃષ્ઠ પર આવેલા દરેક બિંદુના સ્થિતિમાન એક સરખા હોય તો VP અને VQ ના મૂલ્ય સરખા છે therefore આ વિભાગને PQ ક્યુ પાસે લઈ જવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય તો આ પણ યાદ રાખવાનું કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિજબારને ગતિ કરાવવા માટે કરવું પડતું કાર્ય હંમેશા શૂન્ય હોય છે અને કાર્ય શૂન્ય હોય એના આધારે પણ સાબિત કરી શકે કે ક્ષેત્ર રેખાઓ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબરૂપ છે કઈ રીતે તો કાર્યનું આવું સૂત્ર પણ આપણે જોયેલું છે સંકલનમાં F ડોટ D ચાલો બે સદિશોનો લોડ ગુણાકાર છે આ રીતે લખી શકીએ અત્યારે નાનકડા સ્થાનાંતરની વાત કરીએ છીએ પરિણામે સંકલન લખવાની જરૂર નથી તો Q ઇન્ટુ E સદિશ ડોટ DR સદિશ કાર્ય તો શૂન્ય થવાનું છે કયું કાર્ય મળીએ છીએ સમસ્થિતિમાન પૃષ્ઠ પરના એક બિંદુથી બીજા બિંદુ સુધી ગતિ કરાવવા માટેનું કાર્ય બે સદિશોનો લોડ ગુણાકાર Q E DR cos અને એ કાર્ય શૂન્ય હશે જે આપણે અહીંયા દર્શાવેલું છે હવે જે વિજબારને ગતિ કરાવીએ છીએ તે વિજબાર શૂન્ય નથી P અને Q બિંદુ જ્યાં પસંદ કરેલા છે ત્યાં વિદ્યુત ક્ષેત્રની હાજરી છે આ કેપિટલ Q નું વિદ્યુત ક્ષેત્રની હાજરી છે એટલે વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય નથી P અને Q બંનેના સ્થાન અલગ અલગ છે એટલે બે વચ્ચેનું અંતર પણ શૂન્ય નથી તો ચાર પદનો ગુણાકાર Q E DR અને cos થીટા આ ચાર પદના ગુણાકારનો મૂલ્ય શૂન્ય થાય છે એમાંથી આ ત્રણ શૂન્ય નથી તો કહી શકાય કે cos થીટા શૂન્ય અને cos થીટા શૂન્ય ક્યારે હશે કે જ્યારે ખૂણાની કિંમત 90 અંશની હશે ત્યારે π/2 રેડિયન અથવા તો તો આ જે ખૂણો છે તે કોની કોની વચ્ચેનો ખૂણો છે વિદ્યુત ક્ષેત્ર અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો તો વિદ્યુત ક્ષેત્રની દિશા અને સ્થાનાંતર એટલે કે સમસ્થિતિમાન પૃષ્ઠની દિશા આ સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેનો ખૂણો હંમેશા 90 હોય તો બરાબર યાદ રાખવાનું વિદ્યુત ક્ષેત્ર અને સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાને લંબરૂપે હોય છે તો આ હતી સમસ્થિતિમાન પૃષ્ઠની સમજૂતી અને અહીંયા આજનો લેક્ચર પૂરો કરીએ